ભુજમાં ઐતિહાસિક સ્વામિનારાયણ કાલ્વીનર હરિભક્તોનું કાયમી સંભાળનું બની રહેશે. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અત્યાર સુધીમાં જેટલા કાર્યક્રમો યોજાયા હતા તે તમામ કાર્યક્રમોના ભૂતોનો ભવિષ્યથી સમાન બની રહ્યા હતા. તેથી વિશેષ ભગવાન સ્વામિનારાયણની નગરયાત્રા તો દિવ્ય અને ભવ્ય બની રહી હતી. 222 પ્લોટ સસ્તી નીકળેલી આ શોભાયાત્રા જાણે વિશ્વનું કાર્નિવલ સમાન બની ગયું હતું. વિશ્વના અનેક દેશોમાંથી પધારેલા એનઆરઆઈ હરિભક્તોએ પણ પોતાના દેશો પ્લોટ પણ શોભાયાત્રાનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. આ ઐતિહાસિક શોભાયાત્રા વિશે મીડિયા સાથે વાત કરતા શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રામાં ગામોગામના હરિભક્તોએ પ્લોટોના શણગાર્યા હતા. તે દિવ્ય રહ્યા હતા. આ પ્લોટોમાં મુખ્યત્વે ભુજ મંદિર વિકાસની ગાથા વર્ણવવામાં આવી હતી. કોઈક પ્લોટમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, કોઈકમાં શાસ્ત્રોનો મહિમા વર્ણવ્યો હતો તો કોઈકમાં તીર્થોનો મહિમા, બદ્રીનાથ કેદારનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લાલ કિલ્લા સહિતના અનેક પ્લોટ રજૂ સમસ્ત સત્સંગીઓએ સાથે મળીને કરેલું કાર્ય દિવ્ય બની રહ્યું હતું. તો શોભાયાત્રા સમિતિના સંતોએ પણ ખૂબ જ સરસ મહેનત કરી હતી અને સમસ્ત શોભાયાત્રાને દિવ્ય અને દર્શનીય બનાવી હતી. આ શોભાયાત્રાને જોતા એવું લાગી રહ્યું હતું કે જેમ કર્તવ્ય પથ ઉપર જે અનેક રાજ્યના ફ્લોટો શણગારીને લાવવામાં આવતા હોય છે, અલગ અલગ કૃત્યો લવાતા હોય છે, એવી જ રીતે તેનાથી પણ એક પગલું આગળ અને ચઢિયાતું આવા 222 જેટલા વાહનોને શણગારી આજે ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરી યાત્રા કાઢવામાં આવી હતી, જે બહુ દર્શનીય અને ભવ્ય રહી હતી, જે અવર્ણનીય રહી કે જેનું વર્ણન કરી શકાય તેવા દિવ્ય પ્લોટો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે આ શોભાયાત્રા દિવ્ય બની રહી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો, સંતો, સાંખ્ય યોગી બહેનો જોડાયા હતા. તેની સાથોસાથ આ પ્લોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી પણ રથ પર બિરાજમાન થયા હતા. નોંધનીય પાસેથી નીકળેલી આ શોભાયાત્રા પટેલ ચોવીસીના તમામ ગામોમાંથી જુદા જુદા ટેબલો બનાવીને લાવવામાં આવ્યા હતા. આ ટેબલોમાં મુખ્યત્વે શણગારેલા વાહનો, ગામોગામની રાસમંડળીઓ તથા ડીજે, વિદેશના પાઇપ બેન્ડ લેજીમના દાવો સાથે વાસ્તે ગાજતે નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જુબેલી ગ્રાઉન્ડ થઈ એનસીસી ઓફિસ, વીડી હાઈસ્કૂલ પાસે થઈ બસ સ્ટેશન રોડ, ઓલ ફ્રેન્ડ હાઈસ્કૂલ, હમીસર તળાવ પાસેથી થઈ સ્વામિનારાયણ મંદિર, કલેક્ટર કચેરી, માંડવી ઓક્ટ્રોય, જયનગર પાટિયા પાસે થઈને પ્રિન્સ રેસિડેન્સી, ભક્તિ હાઈવે, ભગવતી હાઈવે, હોટલ કથાસ્થળ, બદ્રિકા આશ્રમ પહોંચી હતી. અલી મોહમ્મદ ચાકી, જડેશ ટીવી, ભુજ.